तो महामारी वच्चे અમદાવાદવાસીઓ માટે એક રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સમાચારમાં વાત કરીએ તો અમદાવાદીઓ માટે રાહતના સમાચાર છે તે મળી રહ્યા છે। એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેવામાં બહેરામપુરામાં બની રહેલા ઓક્સિજન પ્લાન્ટ હાલ પૂર્ણ થવાને આરે છે। ઓક્સિજન પ્લાન્ટની 80% કામગીરી છે તે પૂર્ણતાને આરે છે। ટૂંક સમયમાં પ્રાણવાયુનું પ્લાન્ટ એક કાર્યરત કરવામાં આવશે। तो जी रीते अमदावादमांथी समाचार मळी रह्या छे कि दररोज 1000 सिलिंडर रिफिलिंग करी शकाशे। जी रीते बहरामपुरा विस्तारनी अंदर ऑक्सिजन प्लांट नी कामगीरी शुरू करवामां आवी छे अने एएमसी द्वारा बनावाई रह्यो छे आ प्लांट, ज्यां ऑक्सिजननी मांगने जोता आवनारा दिवसोमां टूंक समयनी अंदर ज ऑक्सिजन प्लांट कार्यरत थशे। अमदावाद शहेरमां ऑक्सिजननी मांगने पहोंची वळवा माटे अमदावाद म्युनिसिपल कोर्पोरेशन द्वारा હોસ્પિટલના કેમ્પસમાં જે પ્રકારે ઓક્સિજન પ્લાન્ટની કામગીરી કરવામાં આવી રહી છે, મહત્વનું છે કે પૂર ઝડપે આ કામગીરી કરવામાં આવતી હોવાથી ઓક્સિજન ટેન્ક પણ મૂકી દેવામાં આવ્યું છે અને સાથોસાથ ઓક્સિજન સિલિન્ડર રિફિલિંગ માટે અત્યારે જે પ્રકારે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, જોઈ શકાય છે કે જે પ્રકારે પૂર ઝડપે કામગીરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં અમદાવાદ શહેરમાં જે દર્દીઓ ઓક્સિજનના કારણે રિબાઈ રહ્યા હોય અથવા તો ઓક્સિજનના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા હોય તેવા દર્દીઓને ઓક્સિજન મળતો થઈ જશે। મહત્વનું છે કે કોર્પોરેશન દ્વારા 4-5 દિવસમાં આ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવતો, જ્યારે 4 દિવસ થઈ ચૂક્યા છે અને મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે હવે ટૂંક સમયમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે અને શહેરના તમામ દર્દીઓને ઓક્સિજનની માંગ છે તે પૂરી કરી શકાશે। કેમેરા પર્સન દીક્ષિત દરજી સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।